જય સ્વામિનારાયણ. બેઠીએ ન જહા તહા કીજીએ ન કુસંગ સંગ કાયર કે સંગ સુર ભાગે હિ ભાગે. બેઠીએ ન જહા તહા એટલા માટે ધ્યાન રાખવું, જ્યાં ત્યાં બેસવા જેવું નથી ભાઈ. બેઠીએ ન જહા તહા કીજીએ ન કુસંગ સંગ કાયર કે સંગ સુર ભાગે હિ ભાગે. કાજલ કી કોટરી મેં કૈસો હિ જતન કરો કાજલ કો દાગ તહા લાગે હિ લાગે. બધા જ આપણી સેનામાં ભેળા થયા હોય, એકાદો સુરવીર હોય અને એમાં જ્યાં ભીંસ પડે તો કાયરો કેલા ભાગજો ભાગજો, તો એ જે સુરવીર હોય ને એને ભાગવું પડે. સાથમાં કોઈ ન હોય પણ બધા સુરવીર નો સંગાત હોય તો એલા લેજો, મરી મીટજો, માના ધાવણ ઉજળા કરજો, માં ધરતીને કાજે ફેના થઈ જજો. તો કટકા કટકા સુરવીર થઈ જાય. કાયર કે સંગ સુર ભાગે હિ ભાગે, ગમે તેવો સુરવીર હોય પણ કાયરોના જૂથમાં હોય તો ઓતાર ઉતારી નાખે, ડરાવી દે, આખી બાજી પલટાવી નાખે. કાજલ કી કોટરી મેં કૈસો હિ જતન કરો કાજલ કો દાગ તહા લાગે હિ લાગે. ગમે તે બાજુ ફરો ભાઈ, કોલસાના ભઠારમાં જાઓ એમાં તમે એમ માનો કે કઈ ડાગ લાગે નહીં. અરે ગમે ત્યાં એકાદ કાળો કલંક લાગે લાગે ને લાગે. કાજલ કી કોટરી મેં કૈસો હિ જતન કરો કાજલ કો દાગ તહા લાગે હિ લાગે. દેખી એક બાગન મેં ફૂલન કી બાસન મેં કામી કે સંગ કામ જાગે હિ જાગે. કહત બિહારી લાલ એસો હે હમારો ખ્યાલ. બિહારી લાલ કે જો ભાઈ અમારો આવો ખ્યાલ છે, સુગ્ન પુરુષો નો ખ્યાલ છે. દેખી એક બાગન મેં ફૂલન કી બાસન મેં કામી કે સંગ કામ જાગે હિ જાગે. કહત બિહારી લાલ એસો હે હમારો ખ્યાલ. ઇતને મેં એક ફંદ જાગે હિ જાગે ભાઈ, ઇતને મેં એક ફંદ હે જાગે હિ જાગે ભાઈ, ઇતને મેં એક ફંદ જાગે હિ જાગે. એ ફંદ વળગ્યા વગર રે જ નહીં. આ તમે મંગલ પ્રસંગમાં ચોખા કપાળમાં ચોડો છો, એ ગમે તેવો ભૂપ હોય પણ જ્યાં ચોખા આમ કરો તો માથું નમાવે ને ચોખા આગળ, ચોખા જરાક આમ હાથમાં લઈ ગયો તો ગમે તેવો સર ભૂપ હોય તોય શું છે, આમ તરત માથું કરે ને. ચોખાને આટલો બધો આદર, નામ ચોખો, રંગ ચોખો, ઉજ્જવળ એનું રૂપ, કંકુ સાથે મેળ કરીને કંઈક નમાવ્યા ભૂપ. કુમકુમ નો સમાગમ છે, એનો સંગ છે, તો જ્યાં આમ લાગીને જાય તો મોટો ભૂપત હોય, ગમે તેવો હોય, ભૂપતિ હોય તો આમ માથું નમાવે. આવો ચોખા મહારાજા, આવો. કંકુ સાથે મેળ કરીને કંઈક નમાવ્યા ભૂપ, પણ મગની સાથે મેળ કરીને ચોખો થયો બદનામ. રંગ ખોયો, રૂપ ખોયું, લોકે પાડ્યું ખીચડી નામ. બોલો ગિરિરાજ ધરણ કી. ક્યાં પહોંચ્યો? આ દશા છે આપણી. ચોખાનું પુરુષાર્થ નીકળી ગયું અને બાઈ માણસના સંગે હાવ ખીચડી થઈ ગયો. જે બીજાના મસ્તક નમાવતો હતો એને લોકોએ ચાવી ખચરીને પેટમાં ઓરીને જાડે જઈને કાઢી નાખી, આટલી બુરી દશા કરી નાખી. આ સંઘનો પ્રભાવ છે, આથી વિશેષ તો શું કહે. આપણા જીવનને મળ જેવું બનાવી નાખનારો સંઘ દોષ છે.